नमस्कार मित्रों, हूँ छू अनिल चावड़ा, गुजराती कवि। गांधी जन्मने 151 वर्ष पूरा थई रह्या छे त्यारे नवजीवन ट्रस्ट के जे गांधी साथे सतत जोड़ायेलू छे, गांधीजीना मूल्योनू, गांधीजीनी सेवानू, गांधीजीना साहित्यनू अने गांधीजीना कार्यनू एक जतन करे छे अने जतनने लोको सुधी, विश्व सुधी पहोंचाड़े छे। त्यारे आ 151 जे जन्म पर्व छे एनी आ विडियो स्वरूपे उजवणी थई रही छे कि आजे लोकोमां ખાસ કરીને યંગમાં ગાંધી ક્યાં જીવે છે, કઈ રીતે જીવે છે, કેમ જીવે છે, તો એની જીવંતતાનું મૂલ્ય છે, એનું દ્રશ્ય છે કે એની એક આભા છે, છબી છે, એ ક્યાં જળે છે। તો મારે કવિ તરીકે કઈ વાત કરવી હોય તો હું એટલું ચોક્કસ કહી શકું કે મહાત્મા ગાંધી એટલું જ્યારે હું બોલું છું ત્યારે મારી આંખ સામે ત્રણ શબ્દો આવે છે, સત્ય, અહિંસા અને કરુણા। મહાત્મા ગાંધી હું બોલું છું ત્યારે મારી સામે ત્રણ વસ્તુઓ આવે છે, પોતળી, ચશ્મા અને એક લાકડી। મહાત્મા ગાંધી હું બોલું છું ત્યારે મારી સામે ત્રણ મૂલ્યો આવે છે, નીતિ, નમ્રતા અને નેહ। મહાત્મા ગાંધી હું બોલું છું ત્યારે મારી સામે બીજી પણ ત્રણ વસ્તુઓ આવે છે, ખાદી, ખંત અને ખમીર। ખાદી જ્યારે હું ગાંધી સાથે જોડું છું ત્યારે મને વસ્ત્ર નથી દેખાતું, એક વિચારધારા દેખાય છે। તો જ્યારે હું નીતિની, નમ્રતાની, નિષ્ઠાની વાત કરું છું ત્યારે મેં થોડા સમય પહેલાં એક પ્રસંગ વાંચેલો અને એ મારી સાથે કઈ રીતે જોડાયો પછી કહું। એમાં કંઈક ચંપારણમાં સત્યાગ્રહ ચાલતો અને ગાંધીજી ત્યાં ગયા એ બધા આપણે જાણીએ છીએ। તો સત્યાગ્રહમાં રાજેન્દ્ર પ્રસાદ જોડાયેલા, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ, તો એ જોડાયેલા અને એ વખતે જ્યારે ખેડૂતો ઉપર અત્યાચાર થતો ગળીની ખેતી કરવા બાબતે, તો એ વખતે એમને બધા ખેડૂતોના નિવેદનો લેતા કે કેવો અત્યાચાર થાય છે, ખેડૂતો સાથે શું બની રહ્યું છે, તો ખેડૂતોના નિવેદન લેતા એ સાથે સાથે નીલવરો, જે અંગ્રેજો ગળીની ખેતી કરાવતા હતા, એમના પણ નિવેદનો લેતા જેથી બંને તરફથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। તો જ્યારે નિવેદનો લેતા હતા ત્યારે રાજેન્દ્ર પ્રસાદ પાસે કોઈ એક સરકારી બાબુ આવ્યા, કોઈ માણસ, અને એમને કીધું કે મારી પાસે સરકારી રિપોર્ટનો એક કાચો ચિઠ્ઠો છે કે જેમાં કેટલા અત્યાચાર થાય છે એનો આખો સીધો રિપોર્ટ છે સરકારી દસ્તાવેજમાં, તો હું તમને ફાઇલ આપું। તો રાજેન્દ્ર પ્રસાદને થયું કે બરાબર છે, બાપુને આપવું જોઈએ જેથી એમને પણ આખો ચિતાર ખબર પડે। એટલે એમને વાત કરી, એમને એટલે એમને કીધું બાપુએ કે સરસ, પણ કે આ તો કે મંજૂરી લીધા વિના આવ્યું હશે, કાયદાની વિરુદ્ધ છે, એટલે કે ન્યાય ખરો પણ અસત્યના ભોગે નહીં। અને આટલી વાત કર્યા પછી એમણે રાજેન્દ્ર બાબુને બીજી એક વાત કરી કે જ્યારે તમે તમારા કામ પ્રત્યે પ્રામાણિક રહેશો ત્યારે તમારું કામ પણ તમારા પ્રત્યે ખૂબ પ્રામાણિક રહેશે। તો આ વાત મને બહુ જ અસર થઈ ગઈ, મારા મનમાં થોડા દિવસો સુધી એમને ઘૂમરાતી રહી અને સમાવ એ જ વખતે એક પુસ્તક બનતું હતું અને એના માટે મને એક લેખ લખવાનું કહેવામાં આવ્યું, એનું શીર્ષક હતું શબ્દ સાથે મારો સંબંધ। તો હવે જ્યારે હું શબ્દ સાથે મારો સંબંધ એવી વાત કરી રહ્યો હું તો ત્યારે શબ્દ સાથેની મારી પ્રામાણિકતા છે, મારી નિષ્ઠા છે, મારે ચોક્કસ કહેવી જોઈએ, કારણ કે હું કેમ લખું છું, શું કામ લખું છું, મારી લેખીનીના કે મારા શબ્દ સાથેના જોડાણના કારણો કયા છે, મારે કહેવા જોઈએ પ્રામાણિકતાથી। તો જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે અમુક એવા પ્રસંગો હતા કે જે મને લાઈફમાં અસર કરે થોડી ઘણી, તો મેં વિચાર્યું કે હવે મારે આ પ્રસંગો લખવા કે ના લખવા, કારણ કે જો એમાં હું એને બાદ કરીશ તો નિષ્ઠાને થોડું બાદ થશે, એક નિષ્ઠાને ઘસરકો આવશે, અને જો લખીશ તો જિંદગીને ઘસરકો આવશે। એટલે વિચાર્યા પછી પેલો પ્રસંગ પાછો મને યાદ આવ્યો કે નિષ્ઠા તો જાળવવી જોઈએ, જો હું મારા લખાણ પ્રત્યે પ્રામાણિક નહીં રહું તો એ મારા પ્રત્યે કઈ રીતે પ્રામાણિક રહેશે। પછી મેં એ પ્રસંગ લખ્યો, મારા લખાણના ઘણા બધા કારણો હતા કે હું કેમ લખું છું કવિતા, કે મારા જીવન સાથે શું શું જોડાયેલું છે, પણ એમાંનો એક મહત્ત્વનો પ્રસંગ એ કઈ રીતે આમાં અમલ થાય છે, તો એમાં એક એવો પ્રસંગ હતો કે હું 12મા ધોરણમાં ભણતો હતો અને એક છોકરીના પ્રેમમાં પડ્યો, અને મેં આ એટલી સાચી ઘટના છે કે મેં ભણવાના ચોપડા ભર્યા હતા એની કરતાં વધારે તો મેં એને લેટરો લખ્યા હતા, અને દરેક લેટરમાં હું એક કવિતા લખતો હતો એને, એના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે। તો આ મારી લખવાની શરૂઆત અથવા તો લેખન સાથેના જોડાણનો એક ભાગ હતો, એટલે મારે એનો ઉલ્લેખ કરવો જરૂરી હતો કે હું લખું છું તો એમાં આ પણ ઘટના જવાબદાર છે, એટલે મેં એનો ઉલ્લેખ કર્યો અને એ પછી પુસ્તક પણ બન્યું, છપાયું, પછી HK હોલમાં એનું ઉદ્ઘાટન થયું,
તો એ વખતે ચીનુ મોદી હાજર હતા, હર્ષ બ્રહ્મભટ્ટ હતા, મોરારી બાપુ પણ હતા. તો બધાએ પોતપોતાની વાત કરી, પણ ચીનુ મોદીએ ઊભા થાય એટલે મંચ ઉપરથી કીધું કે અનિલે લેખમાં એવું લખ્યું છે કે એ એક છોકરીને પ્રેમ કરતો હતો અને છૂટી ત્યારે 5 મિનિટનું કહીને ગઈ, પણ આજ સુધી એ 5 મિનિટ પૂરી નથી થઈ, આવું બધું લખ્યું છે અને આજે તો એની પત્ની પણ હાજર છે. આવું બધું મને કીધું. પછી નીકળ્યા એટલે મને કીધું કે આ સારું કહેવાય કે તારી પત્ની આ રીતે સન્માન કરે છે બધાનું મંચ ઉપર આવીને અને તું અંદર પ્રસંગ આવો લખે છે. એટલે મેં કીધું એ મારી લખાણ પ્રત્યેની નિષ્ઠા હતી અને આ મારી પત્નીની એના પતિ પ્રત્યેની નિષ્ઠા છે, એટલે બંને પ્રત્યે સત્ય જળવાઈ રહે છે. એટલે આ હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મને ખબર નથી કે આ જોડાણ આ રીતે થઈ રહ્યું છે અથવા તો થયું છે અથવા તો થશે, પણ જે આપોઆપ એક થઈ ગયું અને અત્યારે જ્યારે મારે વાત કરવાની આવે છે ત્યારે મને લાગે છે આ પ્રસંગ મારે કહેવો જોઈએ સ્વાભાવિકપણે. તો ગાંધી મારી રીતે, હું સત્યનો દ્રઢ આગ્રહી છું અને મારે કરવું જ જોઈએ એવું મારા જીવનમાં કશું છે જ નહીં. હું ગપ્પા પણ મારી લઉં છું, ચાની કીટલી ઉપર એકબીજાની મજાકો બી ઉડાડી લઈ, મેં પોતે પણ ગાંધીના જોક્સ કીધેલા છે. એટલે ગાંધીથી જોકથી લઈને રોક સુધી બધી જ જગ્યાએ ગાંધીનો પ્રભાવ છે, છે અને છે, રહેશે, રહેશે અને રહેશે. ભૂતકાળમાં હતો, આજે છે અને આજે આવતીકાલે પણ હશે. ગાંધીજી જીવતા હતા, ગાંધીજી જીવે છે અને ગાંધીજી જીવશે. જેમ પેલું યાવતચંદ્ર દિવાકરો કે સૂર્ય અને ચંદ્ર નહીં હોય ત્યારે પણ એ જ્યાં સુધી ધરતી છે માણસ પોતે અસ્તિત્વમાં છે ત્યાં સુધી રહેવાનો છે. કારણ કે મને એક ધીરુભાઈ પરીખ, સાહિત્ય પરિષદના પ્રમુખ હતા એક સમય, તો એમણે એક સરસ પ્રસંગ કીધેલો અમારી વાતચીતમાં એક, કે અમેરિકામાં એક એવી જગ્યા છે કે જ્યાં જે અમેરિકન નાગરિકત્વ ધરાવતા હોય એવા મોટા પ્રેસિડેન્ટ કે મોટા વ્યક્તિત્વ, એના બધા સ્ટેચ્યુ મૂકેલા છે. તો એ સ્ટેચ્યુ મૂકેલા છે ત્યાં બધા સ્ટુડન્ટ પ્રવાસમાં આવતા હોય અને વાત કરતા હોય કે આ ફલાણા વ્યક્તિનું સ્ટેચ્યુ છે, એમણે અમેરિકા માટે આટલું કામ કર્યું, દેશમાં એમણે આટલી આટલી વાતો કરેલી છે, લોકો માટે આટલા સેવા કાર્યો કરેલા છે, આવા બધા જોતા જોતા બધા સ્ટુડન્ટ આગળ વધી રહ્યા હતા. તો બધામાં એક ગાંધીજીનું સ્ટેચ્યુ હતું અને એ જ વખતે ઓબામા ગાંધીજીને જોઈ રહ્યા હતા. તો પેલો ગાઈડ આવી અને ગાંધીજી વિશે વાત કરવા માંડ્યો. એટલે એક સ્ટુડન્ટે પૂછ્યું કે સર, કે અહીંયા તો તમે કીધું કે અહીંયા જે અમેરિકન નાગરિકત્વ ધરાવતા હોય એ લોકોના સ્ટેચ્યુ અહીંયા રાખેલા છે, તો ગાંધીજી તો અમેરિકન નાગરિકત્વ ધરાવતા છે નહીં, કે તો પછી આપણા અમેરિકન લોકો વચ્ચે ગાંધીનું સ્ટેચ્યુ મૂકવાનો અર્થ શું? તો ઓબામાએ સરસ જવાબ આપ્યો, એટલે કે ગાંધીજીને અમેરિકન નાગરિકત્વની જરૂર ના હોય, એ તો વિશ્વ નાગરિક છે, કે આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે છે સ્ટેચ્યુ સ્વરૂપે. તો આ વખતે આપણને ઉમાશંકર જોશી યાદ આવે કે વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી. ઉમાશંકર જોશીએ પંક્તિ લખી, ગાંધીજી એને આચરણમાં કરી બતાવી, કારણ કે વ્યવહારના માણસો હતા અને સત્યને પારખી જાણતા હતા. પ્રયોગ કરવી, જેમ વૈજ્ઞાનિક અમુક રસાયણો લઈને પ્રયોગ કરે, તો ગાંધીજીએ પોતાના જીવનના જે આગ્રહો હતા, એ સત્યનો આગ્રહ છે, નીતિનો આગ્રહ છે, કે પછી પરસ્પર પ્રેમનો આગ્રહ છે. કસ્તુરબા સાથે પણ જ્યારે હરિજન આશ્રમમાં એમણે આશ્રમ ખોલ્યો અને હરિજનનું આવવાનું થયું આશ્રમમાં, તો કસ્તુરબાને એક સંકોચ હતો કે જે હરિજન આમાં પાણી પીશે મારે પીવાનું. તો ગાંધીજીએ સંકોચને દૂર કર્યો, સત્યના આગ્રહ સાથે દૂર કર્યો, કારણ કે સત્યના પ્રયોગો કરી રહ્યા છે અને આ દૂર કરવું એનો અર્થાત કે એમણે પ્રયોગ કર્યો. જેમ વૈજ્ઞાનિક રસાયણને મિશ્ર કરે છે, એમને એમના જીવનમાં પ્રયોગો પ્રસંગોને મિશ્ર કર્યા, ભાવનાઓને મિશ્ર કરી, એટલે જે ભેદભાવો હતા એ દૂર કરવા માટે ભાવનાઓનું તૂટવું જરૂરી હતું. જેમ બે રસાયણો મળી અને ત્રીજું રસાયણ બને છે, એમ ગાંધીજીએ પોતાના આચરણ દ્વારા એક નીતિનું રસાયણ ઊભું કર્યું અને એક શસ્ત્ર આપ્યું લોકોને, જે દેખાતું નથી પણ અમલમાં જ્યારે મુકાય છે ત્યારે બ્રહ્માસ્ત્ર કરતાં પણ મોટી અસર ઊભી કરે છે. ત્યારે હું કવિ તરીકે એટલું ચોક્કસ કહી શકું કે જ્યાં જ્યાં અનિતિના બંડ પોકારાય છે ત્યાં ત્યાં, એટલે સત્યનો આગ્રહ થાય છે, અનિતિ સામે જ્યારે સત્ય પોતાનો આગ્રહ રજૂ કરે છે ત્યાં ત્યાં ગાંધી જીવે છે. જે જે વ્યક્તિ ખોટું બોલીને વસવસો ઊભો કરે છે તો એના વસવસોમાં ગાંધી જીવે છે. જે કોઈની પ્રત્યે અનિતિ વ્યક્ત કરે છે, અનિતિ વ્યક્ત કર્યા પછી એના મનમાં જે રંજ રહી જાય છે તો એ રંજમાં ગાંધી જીવે છે. મેં મારા જીવનમાં આચરેલા અમુક દુઃખ, અનિતિ કે ખોટું બોલેલા પ્રસંગોમાં જ્યારે જ્યારે હું દુઃખી અનુભવ્યો છું ત્યારે મને ખબર નહીં હોય પણ એ પ્રસંગે મારામાં ગાંધી ચોક્કસ જીવતો હતો.
અને હું એટલું ચોક્કસ કહી શકું કે ગાંધીજી મારામાં જીવે છે કે નહીં એ હું ખ્યાલ નથી મને, પણ હું ગાંધીજીને મારામાં જીવાડવાના પ્રયત્નો કરું છું એવું મને લાગે છે. અને કવિતામાં જો મારે કહેવું હોય તો હું બે ચાર પંક્તિઓ એવી કહી શકું કે મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, ગાંધીજી પાસે પણ એ જ હતું, મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ગાંધીજીએ આખા જિંદગી કર્યું શું? સત્ય પ્રત્યે શ્રદ્ધા રાખી. એમણે ઈશ્વરને સત્ય કહ્યો તો સામે પક્ષે સત્યને જ ઈશ્વર કહી દીધું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું, ને માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારેય હું. મેં તમને કીધું ને કે ખાદી એ વસ્ત્રની વિચારધારા છે. માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારેય હું. ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું, તો આ કાંતેલા સત્ય વસ્ત્ર રૂપે આપણી સાથે છે. અને આપણી સાથે જ્યારે ખાદી હોય છે ત્યારે એક સાદી વ્યક્તિ પણ હોય છે, એનું નામ ગાંધી છે. તો આ પ્રસંગે 151મું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે હું એક કવિ તરીકે એમને દંડવત પ્રણામ કરું છું, સલામ કરું છું. જય ગાંધી, પૂજ્ય ગાંધી, નમસ્તે ગાંધી.